गुजरात में लंपी वायरस नो कहर हजू पण यथावत छे। आज 8 जिल्ला में लंपी वायरस ना नवा 1500 थी वधु केस नोंधाया। 1596 नवा केस नोंधाया छे। आज 161 गाम में लंपी वायरस ना केस नोंधाया छे। एक दिवस में लंपी वायरस ना कारणे 114 थी वधु पशु ना मौत थई गया छे। वेक्सिनेशन पण करवामां आवी रह्युं छे। 2,69,380 पशुओने एक ज दिवसमां वेक्सिन आपवामां आवी छे। महत्वनुं छे के अत्यार सुधीमां राज्यना 20 जिल्लामां लंपी वायरसना केस नोंधाया छे। 103 तालुकाना 2,244 गाममां लंपी वायरसना 58,546 केस नोंधाया। लंपी वायरसथी 41,106 पशु स्वस्थ थया। राज्यमां लंपी वायरसथी 1679 पशुना मौत थया छे। लंपी वायरस वखरता वेक्सिनेशननी कामगीरी करवामां आवी छे। अत्यार सुधीमां 12,75,000 थी वधु पशुओने वेक्सिन अपाई छे। लंपी वायरसनो कहर केटलो छे तमे जुओ। असरग्रस्त पशुओनी संख्या 58,000 थी वधु छे। 58,500 पशु अत्यारे लंपी वायरसथी पीड़ाई रह्या छे। ઘણા એવા પશુ છે કે જે સ્વસ્થ થઈ ગયા છે, વેક્સિનેશન થયું, એમાં 41,100 થી વધુ પશુ સ્વસ્થ થઈ ગયા છે, વેક્સિનેશન કરવામાં આવ્યું અથવા તો લંપી વાયરસની સારવાર આપવામાં આવી હોય। અત્યાર સુધીમાં સરકારી ચોપડે 1680 પશુના મૃત્યુ થઈ ચૂક્યા છે લંપી વાયરસના કારણે। પશુઓમાં રસીકરણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે। 12,75,818 પશુઓને રસી આપવામાં આવી છે અને આજે જેમાં 2,00,000 થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકના આંકડા। કયા જિલ્લામાં કેટલા પશુના મોત થયા તો સૌથી વધુ કચ્છ જિલ્લામાં 1190, મોરબીમાં 103 અને બનાસકાંઠા જિલ્લામાં 64 પશુઓના મૃત્યુ થયા છે। સુરેન્દ્રનગરમાં 63, દેવભૂમિ દ્વારકામાં 53, જામનગરમાં 51 પશુઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। આ લંપી વાયરસ છે તે 20 જિલ્લામાં પ્રસરી ચૂક્યો છે અને સૌથી વધુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં આ લંપી વાયરસનો ભરડો છે તે ફેલાઈ ચૂક્યો છે। પોરબંદરમાં 42 અને રાજકોટમાં 26 પશુના મૃત્યુ થયા છે। ભાવનગરમાં 23, અમરેલીમાં 17, બોટાદમાં 7 પશુના મૃત્યુ થઈ ચૂક્યા છે।